મહેસાણા જિલ્લાના વડનગર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ તાનારીરી મહોત્સવ 2024નો શુભારંભ કરાવ્યો હતો. સંગીત સમ્રાજ્ઞી તાનારીરીની યાદમાં વડનગર ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે સંગીતનો અનોખો મહોત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે નીરજ પરીખ, અમી પરીખ, મૈથિલી ઠાકુર અને ઓસામણ મીરને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ, મૈથિલી ઠાકુર તેમજ જાણીતા લોકગાયક ઓસામણ મીરે સુરો થકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બસ ખૂબ મોટી સંખ્યામાં વડનગરના આપણા આ દર વર્ષે જે યોજાઈ રહ્યો છે એવો નાનારીરી મહોત્સવ બધો માણવા માટે આજે ખૂબ દૂર દૂરથી પણ લોકો અહીં આવ્યા છે. ખૂબ સરસ રીતે કાર્યક્રમનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું. આપણે સૌ જાણીએ છીએ કે આપણે ઐતિહાસિક ધરોહર વડનગરમાં તાનારી અને રીરી બે બહેનોએ રાજમલ્હાર ગાઈને એક ઇતિહાસ પ્રસ્થાપિત કર્યો હતો અને આ જગ્યામાં એમને પોતાની સમાધિ લીધી છે. એમને આસ્થા આપણે જાળવી રાખવા માટે અને આજની જે પેઢી છે એમને ક્લાસિક સાંસ્કૃતિક સંગીત એના વિશે માહિતી આપવા માટે, એમને સંગીત કરવા માટે અને એમને એનું એક અહેસાસ લાવવા માટે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. અને એ પ્રથા વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવેલી છે. તો આ વર્ષે પણ ગુજરાતના અલગ અલગ જગ્યામાંથી પ્રેક્ષકો આવી રહ્યા છે અને વડનગર ખાતે આજે પધારી ચૂક્યા છે. મારા માટે બહુ જ સૌભાગ્યની વાત છે કે આજે તાનારીરી મહોત્સવમાં મને પરફોર્મ કરવાનો મોકો મળે છે. કારણ કે આ જે ભૂમિ છે એના કણ કણમાં સ્વરનો ગુંજારો થાય છે અને આ એક ઐતિહાસિક નગરી છે આ વડનગર, અને અહીંયા પરફોર્મ કરવું એક કલાકાર માટે એક બહુ જ ગૌરવની વાત છે.